રાજ્યમાં ગેરકાયદેસર કતલખાના અને મીટ શોપ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મહત્વનું છે કે ગેરકાયદેસર કતલખાના અને દુકાનદારોને હાઈકોર્ટ તરફથી રાહત નથી મળી. પવિત્ર રમજાન માસમાં દુકાનદારોને રાહત આપવામાં આવે તેવી અરજદારોએ માગણી કરી હતી. હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે જે તે દુકાનદારોને દુકાન ખોલવી હોય તેમણે સંબંધિત વિભાગ અથવા તો કમિટી પાસે મંજૂરી માંગવી પડશે. કતલખાના અને દુકાનદારોને જરૂરી કાયદો અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન પણ કરવાનું કહ્યું છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે નાગરિકોને ખાદ્ય સુરક્ષાનો અધિકાર, પરંતુ તેની સામે યોગ્ય ધારાધોરણોનું કરવું પડશે પાલન. તમારી સાથે સંવાદદાતા આશકા જાની ફોનલાઈન પર જોડાયા છે. આશકા, જે રીતે ગેરકાયદેસર કતલખાના અને મીટ શોપ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, કઈ કઈ બાબતો ટાંકી છે, શું વિગતો? હા, ચોક્કસ. તારા રાજ્યમાં ગેરકાયદેસર કતલખાના અને મીટ શોપને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી, પરંતુ રમજાનનો પવિત્ર માસ ચાલતો હોવાને કારણે દુકાનોમાં રાહત આપવા મામલેની પણ અરજદારની માંગ હતી, જેને લઈને આજે હાઈકોર્ટે ખૂબ મહત્વનો ચુકાદો આપ્યો છે. દુકાનદારોને રાહત આપી છે અને દુકાન ખોલવી હોય તો જે તે સંબંધિત કમિટી અથવા વિભાગની મંજૂરી લેવી પડશે તેવું પોતાના અવલોકનમાં ચુકાદામાં પોતાનું અવલોકન રાખ્યું છે. ખાસ કરી અને ગેરકાયદેસર કતલખાના અને દુકાનોને હાઈકોર્ટની ખૂબ મોટી રાહત કહી શકાય. કતલખાના અને દુકાનદારોને જરૂરી કાયદાઓ અને ખાદ્ય સુરક્ષાના ધારાધોરણનું પાલન કરવાનું રહેશે. નાગરિકોની ખાદ્ય સુરક્ષાનો અધિકાર છે તેવું પણ અવલોકન રાખ્યું છે, પરંતુ તેની સામે યોગ્ય ધારાધોરણોનું પાલન કરવું પડશે. જેમ કે વાત કરી, જે અરજી થઈ હતી તેના કારણે જે રજૂઆતો હતી એ પણ ખૂબ ધારદાર હતી, જેના લાંબા સમયથી બંને પક્ષે દલીલો કર્યા બાદ આજે હાઈકોર્ટમાં આ મામલે ચુકાદો આપ્યો છે અને હાઈકોર્ટે ખૂબ મોટી રાહત આપી છે રમજાન જેવા પવિત્ર માસમાંથી. બિલકુલ, તે આશકા આભાર આપનો.